સમજીએ આપણે કેટલું મોટું અને કેટલું ભારે વજનમાં કેટલું મોટું અને કેટલું ભારે છે એટલે આપણે એના વિશે આપણે પહેલા સમજણ અને ઘનફળ એટલે પહેલા સૌથી પહેલા આપણે ઘનફળ વિશે માહિતી મેળવીએ તો મિત્રો ઘનફળ તો આપણે સૌપ્રથમ ચોરસ અને લંબચોરસ વિશે શીખી ગયા હતા કે ચોરસ આ કેવો આકાર છે ચોરસ છે તો ચોરસને કેટલી ચાર બાજુઓ હોય છે તો કે चार बाजू होती पछे आपने लंब चौरस सीखी गया था तो के लंब चौरस तो लंब चौरस के अंदर શું હતું એને પણ કે ચાર બાજુઓ હતી તો એને પણ ચાર બાજુઓ હતી હવે છે કે ચોરસ અને લંબ ચોરસ નો આપણે ચાર ચાર બાજુ વિશે જોઈ ગયા હતા તો એને આપણે क्षेत्रफळ शोधवानुं सूत्र पण जोयुं हतुं तो के चौरसनुं क्षेत्रफळ शोधवानुं सूत्र शुं हतुं लंबाई गुण्या लंबाई आ क्षेत्रफळनुं सूत्र लंबाई गुण्या लंबाई हतुं ज्यारे लंबचोरसनुं क्षेत्रफळ शोधवानुं सूत्र शुं हतुं तो के क्षेत्रफळ बराबर लंबचोरसमां शुं हतुं लंबाई गुण्या पहोळाई आपणने आपेली हती तो मित्रों चौरस अने लंबचोरसनी अंदरनी आपणे शुं लंबाई અને પહોળાઈને ધ્યાનમાં રાખતા હતા તો હવે આપણે ઘનફળ સમજવાનું છે શું સમજવાનું છે ઘનફળ તો હવે આપણે ઘનફળ વિશે જોઈએ તો છે ઘનફળ તેની આપણે આકૃતિ દ્વારા સમજીએ बंद आकृति आपेली छे
न होय તેને લંગન કહે છે। તો હવે આપણે લંગનના ગણફળનું સૂત્ર જોઈએ। તો કે લંગનના ગણફળનું સૂત્ર લંગનનું ગણફળ બરાબર L ગુણ્યા B ગુણ્યા H એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ सपाटी आगे जीरो निशान करे पानी तमने भरेलू ग्लास देखाय जेटला सुधी रहे आगे जीरो निशान करे। हवे सारिका कहे कि जो हूँ आ ग्लास में पांच लखोटीओ नाखू
तो शुं तमे अंदाज लगाड़ी शको कि पाणीनो सपाटी क्यां पहोंचशे? तो के हाँ, अंदाज लगावी शकीए कि जीरोनी सपाटी उपर जशे, कारण के लखोटीओ पोतानी, अहींया आपणे लखोटी नाखीशुं तो लखोटीओ पोतानी जग्या रोके छे, एटले पाणीनी सपाटी उपर वधवानी छे। जे अहींया आपणे पांच लखोटीओ नाखीशुं ग्लासनी अंदर, तो पाणीनी सपाटी केवी थशे? उपर थशे, कारण के लखोटी नाखवाथी पाणीनी सपाटी उपर आवे छे। हवे विनય કહે છે કે મને લાગે છે કે તે અહીં સુધી પહોંચશે, તે અહીંયા આંગળી બતાવે છે, આંગળીના નિશાની બતાવે છે કે પાણી અહીંયા સુધી પહોંચશે। તો તેણે ગ્લાસમાં પાંચ લખોટીઓ નાખી, આથી પાણીની નવી સપાટી પર તેની નિશાની કર્યું। પછી છે કે અરે, તે કેવી રીતે અનુમાન કર્યું કે શું તેની લખોટીઓના ઘનફળ એટલે કે કદની જાણકારી હતી? મેં માત્ર અનુમાન જ લગાવ્યું કે લખોટીઓ પાણીને કેટલે ઊંચે સુધી લઈ જશે। તું લખોટીઓનું કદ એટલે કે ઘનફળ કેવી રીતે શોધીશ? તો એ નીચે આપેલું છે કે જુઓ, દરેક લખોટી પાણીને થોડુંક ઊંચે ચડાવશે, બરાબર, કારણ કે તે થોડીક જગ્યા રોકશે, અને જે કદ એટલે કે ઘનફળ થયું કહેવાય, જે આપણે હમણાં જોઈ ગયા હતા કે જે જગ્યા રોકે પદાર્થ એને શું કહીએ છીએ? આપણે ઘનફળ કહીએ છીએ। તો જે લખોટું આપણે પાણીની અંદર નાખી તો પાણીને થોડું કેવું થાય છે? ઊંચે ચડાવશે, એટલે તે જે જગ્યા રોકે તેને આપણે ઘનફળ થયું કહેવાય છે। તો હવે આપણે પાછળ જોઈએ। હવે તમે અનુમાન કરો કે શું 5 રૂપિયાના 10 સિક્કાનું કદ એ 10 લખોટીઓ કદ કરતાં વધુ હોઈ શકે? 5 રૂપિયાના 10 સિક્કા એમનું કદ છે એ 10 લખોટીઓના કદ કરતાં વધુ હોઈ શકે? તો કે ના, 5 રૂપિયાના 10 સિક્કાનું કદ એ 10 લખોટી કરતાં વધુ ન હોઈ શકે। ચાલો હવે આપણે જાતે તપાસવાનું છે। તમારે ઘરે પાણીની અંદર એક ગ્લાસમાં પાણી લેવાનું, એની અંદર માપક ગ્લાસ બનાવી દેવાનું, આ રીતે નિશાની આપી દેવાની। પ્રથમ જો આટલા સુધી પાણી હોય તો 0ની નિશાની, પછી થોડું વધારે હોય તો 5 mm, એનાથી વધારે હોય તો 10 mm, પછી 15 mm, 20 mm, 25 mm, 30 mm, 35 mm એવી નિશાની કરી નાખવાની છે। અને પછી અંદર માપક જે ગ્લાસ બનાવી એની અંદર વસ્તુઓ નાખી અને તમારે કેટલી લખોટી જેટલું તેનું કદ થાય છે તે શોધવાનું છે। તો અહીંયા આપણે સમજી અને તમારે ઘરે આપ જાતે કરવાનું છે કે એક દડો લગભગ ખાલી જગ્યા લખોટીઓ જેટલું કદ ધરાવે છે। તો કે એક દડો લગભગ કેટલી લખોટીઓ જેટલું કદ ધરાવે છે? તો આપણે અનુમાન કરવાનું છે કે અહીંયા લખેલું છે કે કદ વિશે અનુમાન લગાવો, તો અહીંયા આપણે લખીએ કે 6 લખોટી જેટલું કદ એક દડો ધરાવે છે। હવે બીજા નંબરમાં આપેલું છે કે એક રબર લગભગ ખાલી જગ્યા લખોટી જેટલું કદ ધરાવે છે। એક રબર, તો રબર એક લખોટી કેટલો લખોટી જેટલું કદ ધરાવે છે? તો કે એક લખોટી જેટલું કદ ધરાવે છે। હવે છે કે એક લીંબુ લગભગ ખાલી જગ્યાએ લખોટી જેટલું કદ ધરાવે, તો એક લીંબુ 2 લખોટી જેટલું કદ ધરાવે। તો તમારે પાણીની અંદર પ્રથમ ધારો કે લીંબુ નાખ્યું, એની સપાટી આગળ નિશાની કરવાની અને પછી લખોટીનું માપ કાઢવા માટે એની અંદર લખોટી નાખવાની, એના આધારે તમે કરી શકો છો। હવે છે કે એક પેન્સિલ લગભગ ખાલી જગ્યાએ લખોટી જેટલું કદ ધરાવે, તો કે અડધી લખોટી જેટલું કદ ધરાવે છે, એટલે કે એક તૃતીયાંશ લખોટી જેટલું કદ ધરાવે। હવે નીચે આપેલું છે 5મા નંબરમાં કે એક બટાકો લગભગ ખાલી જગ્યાએ લખોટી જેટલું કદ ધરાવે છે, તો કે એક બટાકો અંદાજે 5 લખોટી જેટલું કદ ધરાવે છે। હવે આપણને નીચે આપેલું છે કે હવે 35 લખોટીઓની મદદથી તમારી રીતે એક માપક ગ્લાસ બનાવો। પાણીનો એક ગ્લાસ લો તથા પાણીની સપાટી આગળ 0ની નિશાન કરો, ત્યારબાદ તેમાં 5 લખોટીઓ નાખો અને પાણીની સપાટી આગળ 5 mm એવું નિશાન કરો। આ જે હમણાં આપણે આગળ જોઈ ગયા હતા ત્યાં પાણીની સપાટી આગળ જે હોય ત્યાં 0ની નિશાન કરવાનું, પછી અંદર 5 લખોટી નાખો અને ત્યાં 5 mm એવું કે જે પાણીની સપાટી ઉપર આવે છે ત્યાં 5 mm એવું નિશાન કરવાનું છે। પછી શું કહે છે કે ફરીથી 5 લખોટી નાખો અને પાણીની સપાટી આગળ 0 mm
જે 0 એમ આપણે કર્યું તો એની અંદર 5 લખોટી નાખી એટલે 5 એમ કર્યું ફરી શું કે છે 5 લખોટીને ફરી નાખો તો આગળ શું કરવાનું છે 10 એમ એવી નિશાન કરવાની છે એ જ રીતે આપણે ફરી 5 લખોટી નાખી તો 15 એમ 20 એમ 25 એમ 30 એમ અને 35 એમ ના નિશાન લગાવવાના છે હવે આપણે હવે દરેક વસ્તુને તમારે બનાવેલા માપક ગ્લાસમાં નાખો અને તમારું અનુમાન ચકાસો અહીંયા ભિન્ન વસ્તુઓ જેવી કે દિવાસીના ખોખા પથ્થર વગેરે વસ્તુ તે ગ્લાસમાં નાખો અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તો મિત્રો કે દિવાસીનું ખોખું તરે છે તો હું તેનું કદ કેવી રીતે માપું તો ચાલો આપણે તેમાં રેતી કે ખીલી નાખીએ એટલે કે વજનદાર થાય એટલે ખોખું ડૂબી જાય નહીં અને તેનું માપન થઈ શકે ખાલી ખોખું હોય તો તે પાણીની અંદર તરે છે પણ એમાં રેતી કે ખીલી નાખીએ તો તે વજનદાર થાય એના કારણે તે ખોખું પાણીની અંદર ડૂબે નહીં અને તેનું માપન થઈ શકે છે તો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે પહેલા ખાનામાં વસ્તુના નામ લખવાના છે અને બીજા ખાનામાં તેનું કદ એટલે કે કેટલી લખોટીઓ બરાબર થાય છે તે લખવાનું છે તો તમારે અહીંયા આપણે આગળ જોઈ ગયા હતા અનુમાન લગાવવાનું એ જ રીતે અલગ અલગ વસ્તુઓના નામ લખી અને પાણીની અંદર કેટલી લખો એ વસ્તુનું કદ કેટલી લખોટીઓ બરાબર થાય છે તે શોધવાનું છે ઉદાહરણ વસ્તુના નામ આપણે જોઈ લઈએ ધારો કે બટાકા પથ્થર દડા લીંબુ કદાચ તમે સફરજન લઈ શકો તો કે બટાકું છે આગળ આપણે જોઈ ગયા કે 5 લખોટી જેટલું કદ ધરાવે છે તો અહીંયા 5 લખી શકાય કદ કેટલી લખોટીઓ બરાબર થાય છે તો ત્યાં આપણે 5 લખીએ હવે છે કે પથ્થર તો તમે જે માપનો પથ્થર લીધો હોય એના આધારે અંદર કેટલી લખોટીઓ નાખો ધારો કે હું અંદાજિત લગાવતો કે 7 લખોટીઓ જેટલું થાય છે તો અહીંયા આપણે 7 લખવાના કોઈ દડો છે તો દડાની આપણે અહીંયા આપણે લખ્યું કે 6 લખોટી જેટલું કદ ધરાવે છે તો અહીંયા આપણે 6 લખીએ લીંબુ તો કે લીંબુનું અહીંયા આપણે ફરી લખ્યું તો કે 2 લખોટી જેટલું કદ ધરાવે છે તમે પણ આવી અલગ અલગ વસ્તુના નામ લખી અને કેટલી લખોટીઓ બરાબર થાય છે તે તમારે માપક ગ્લાસ બનાવી અને કરવાનું છે તો હવે આપણે આગળ જોઈએ કે શાનું કદ વધુ છે તો શું તમે મને 6 લખોટીઓનું કદ મિલીમાં બતાવી શકો તો કે આગળ કહે છે કે હા જો આપણે એક માપક શીશી બનાવીએ તો મિત્રો તમે ધોરણ 4 માં 250 મિલીની એક માપક શીશી બનાવી હતી તો શું તમે આવી માપક શીશી બનાવવાની રીત વિચારી શકો છો કે જેનાથી 10 મિલી 20 મિલી 30 મિલી 40 મિલી 50 મિલી 60 મિલી આ રીતે અહીંયા આપેલું છે કોઈ એક આપણે દવાની બોટલ લઈએ અને તેની અંદર આ રીતે નિશાની કરતા જઈએ 10 મિલી 20 મિલી 30 મિલી 40 મિલી 50 મિલી 60 મિલી એ રીતે શીશી બનાવવાની છે અને તમારી તારીખ પાસે એક ઇન્જેક્શન સિરીજ હતી આ આપણને પુસ્તકમાં આપેલી છે ઇન્જેક્શનની સિરીજ તેણે માપક શીશી બનાવવા માટે આ સિરીજનો ઉપયોગ કર્યો તો મૌલીએ એક ખાલી શીશીનો ઉપયોગ કર્યો એક ખાલી શીશી લીધી અને તેનો ઉપયોગ કરી અને માપક શીશી બનાવી હવે જે ઇન્જેક્શનની સિરીજ છે તેમાં 10 મિલી 10 મિલી એટલે કે 20 મિલીના કાપા આપેલા હોય છે આપણે 10 મિલી 20 મિલી 30 મિલી એના કાપાની નિશાની કરતા જઈએ અને તેનું કદ શોધી શકીએ છીએ તો કે ઇન્જેક્શનની સિરીજમાં એક વખત 5 મિલી પાણી ભર્યું તો કે 5 એમએમનું આપેલું હોય તો 5 મિલી બે બે વખત આપણે લઈએ અને એની અંદર માપક શીશીની અંદર નાખીએ તો કે 10 મિલી જેટલું પાણી મળી જાય છે અને ત્યાં આપણે 10 મિલી એવું નિશાન બતાવવાનું છે હવે કે મારી માપક શીશી બનાવવા માટે મેં 10 મિલી માપની એક દવાની ખાલી શીશીનો ઉપયોગ કર્યો તો તમે કોઈ સિરીજ આપણે 5 મિલીની આપેલી હોય તો બે વખત નાખવાનું પાણી તો 10 મિલી થાય પણ આજે તારીકા કહે છે કે મારી પાસે 10 મિલીની માપનું સિરીજ આપેલી છે તો એની અંદર તેને એક વખત જ પાણી નાખવાનું રહે છે તો તેને એ રીતે પાણી નાખી અને તેની અંદર તે શોધી શકે છે કે કેટલા મિલી થાય છે હવે નીચે આપેલું છે મૌલીએ 5 રૂપિયાના સિક્કાનું કદ શોધવા માટે તેની માપક શીશીનો ઉપયોગ કર્યો તેણે જોયું કે 5 રૂપિયાના 9 સિક્કા 10 મિલી પાણીને ઉપરની તરફ ખસેડે છે
આથી તમે પણ તમારી માપક શીશી બનાવવા માટે 5 રૂપિયાના 9 સિક્કાનો ઉપયોગ કરી જુઓ. તો શું કહે છે કે હા, મેં મારી માપક શીશી બનાવવા 5 રૂપિયાના કેટલા સિક્કા કીધા હતા? 9 સિક્કાનો ઉપયોગ કરો અને 9 સિક્કાને પાણીની માં ભરેલી શીશીમાં નાખીએ તો પાણીની સપાટી આગળ 10 મિલી, અહીંયા આપણને આપેલું છે કે 10 મિલી ની નિશાની કરો અને ફરી 9 સિક્કા નાખીએ. જે આપણે 9 સિક્કા પ્રથમ નાખ્યા તો 10 મિલી ની નિશાની કરી, એ જ રીતે ફરી ગ્લાસની અંદર આપણે બીજા 9 સિક્કા નાખીએ તો 20 મિલી એવી નિશાની કરવાની છે. તો એ જ રીતે 30 મિલી, 40 મિલી, 50 મિલી વગેરે નિશાની કરી અને માપક શીશી બનાવવાની છે. હવે નીચે આપેલું કે તમારી માપક શીશીનો ઉપયોગ કરી શોધી કાઢો. તો કે 6 લખોટીઓનું કદ એટલે કે ઘનફળ કેટલું થાય? તો મિત્રો, 6 લખોટીઓનું કદ એટલે તમે ગ્લાસની અંદર પાણી લો અને તેની અંદર 6 લખોટી નાખો તો તેનું કદ આપણને અંદાજે 7 મિલી જેટલું મળે છે. તો ત્યાં આપણે 7 મિલી મળ્યું. તો એ રીતે તમારે ઘરે ગ્લાસની અંદર પાણી લઈ અને આ જે આપણને આપેલું છે 6 લખોટીઓ, 5 રૂપિયાના સિક્કા એ વગેરે ગ્લાસની અંદર નાખી અને બનાવવાનું છે. તો પાછળ આપણને બી નંબરનું આપેલું છે કે 1 રૂપિયાના 16 સિક્કાનું કદ કેટલું થાય? તો કે 1 રૂપિયાના 16 સિક્કાનું કદ અંદાજે પાણીમાં આપણને 18 મિલી મળે છે. તો ત્યાં આપણે 18 લખ્યા. હવે નીચે આપેલા પ્રશ્નો જોઈએ. તો કે 24 લખોટીઓનું કદ ખાલી જગ્યા મિલી થાય. તો મિત્રો, 24 લખોટીઓનું કદ 28 મિલી મળે છે. હવે કહે છે કે 1 રૂપિયાના 32 સિક્કાનું કદ ખાલી જગ્યા મિલી થાય. તો આપણને બી નંબરમાં પ્રશ્ન આપેલો હતો કે 1 રૂપિયાના 16 સિક્કાનું કદ 18 મિલી થાય. તો અહીંયા આપણને 32 સિક્કા આપેલા છે 1 રૂપિયાના, તો 18 દુ 36 થાય છે. તો કે 1 રૂપિયાના 32 સિક્કાનું કદ 36 મિલી મળે છે. હવે છે કે ઈ નંબરનો પ્રશ્ન, મૌલીએ 5 રૂપિયાના કેટલા સિક્કા માપક શીશીમાં નાખ્યા? તેણે તેમાં કેટલા સિક્કા નાખ્યા હશે? એમાં એક નંબરનો પ્રશ્ન છે કે જો 30 મિલી જેટલું પાણી ઉપરની તરફ ધકેલાયું હોય તો કેટલા સિક્કા નાખ્યા હશે? તો આપણે આગળ જોઈ ગયા હતા કે 10 મિલી પાણીને ઉપર ધકેલવા માટે, આપણે અહીંયા આગળ જોઈ ગયા હતા કે 10 મિલી પાણીને ઉપર તરફ ખસેડવા માટે કેટલા સિક્કાની જરૂર પડતી હતી? 9 સિક્કાની. તો કે 10 મિલી પાણીને ઉપર તરફ ધકેલવા માટે 9 સિક્કા નાખવા પડે, માટે 23 મિલી પાણી ઉપર તરફ ધકેલાય તો કેટલા સિક્કા નાખવા પડે? તો 30 ગુણ્યા 9 ભાગ્યા 10 કરીએ તો અહીંયા 00 ઉડી ગયા અને 9 તરી 27 સિક્કા થાય. તો કે 30 મિલી પાણીને ઉપરની તરફ ધકેલવા માટે 27 સિક્કા જોઈએ. તો નીચે આપેલું છે કે જો 60 મિલી જેટલું પાણી ઉપરની તરફ ધકેલાય હોય તો કેટલા સિક્કા નાખ્યા હશે? તો કે 10 મિલી પાણી ઉપરની તરફ ધકેલવા 9 સિક્કા નાખ્યા, માટે 60 મિલી જેટલું પાણી ઉપર ધકેલવા માટે કેટલા સિક્કા? તો કે 60 ગુણ્યા 9 ભાગ્યા 10 કરીએ તો 00 ઉડી ગયા અને 9 6 54, તો કેટલા સિક્કા? 54 સિક્કા ની જરૂર પડે. 60 મિલી જેટલું પાણી ઉપર ધકેલવા માટે 54 સિક્કાની જરૂર પડે. હવે નીચે આપેલું છે કે પહેલા અનુમાન કરો અને પછી કેટલીક અન્ય વસ્તુઓનું કદ એટલે કે મિલીમાં શોધવા માટે તમારી માપક શીશીનો ઉપયોગ કરો. અંદાજે અહીંયા આપણને અલગ અલગ વસ્તુઓ લખવાની છે નામ અને પછી શોધવાનું છે કે આશરે કેટલા મિલી જેટલું કદ ઉપર તરફ ધકેલાય છે. તો ધારો કે આપણે વસ્તુ અહીંયા કોષ્ટક આપેલું છે કે વસ્તુના નામ લખો અને તેનું કદ મિલીમાં લખો. તો અહીંયા આપણે ધારો કે 12 લખોટી લઈએ, 20 લખોટીઓ લઈએ, 1 રૂપિયાના 8 સિક્કા લઈએ, 5 રૂપિયાના 18 સિક્કા લઈએ, 12 લખોટીઓ, 20 લખોટીઓ, 1 રૂપિયાના 8 સિક્કા,
पांच रुपियाना 18 सिक्काओ एनु कद मिलीमा शोधवानुं छे। धारो के 12 लखोटियोनुं कद 14 मिली मळे तो अहींया आपणे 14 लखीशुं। ए रीते तमारे बीजी त्रण वस्तुओना नाम लखवाने छे। अनुमान करो कि पानीनी अंदर गया पछी तमारुं शरीर केटला लीटर पानीने उपरथी तरफ धकेलशे। तो अंदाजे 30 लीटर जेटलुं पानी उपरनी तरफ धकेले छे। હવે નીચે આપેલું છે કે તેમાં કેટલું સમાય શકે। અહીંયા આપણને એક સમઘનની આકૃતિ આપેલી છે, તેની બધી બાજુઓ કેવી હોય છે? સમઘનની અંદર હમણાં જ આપણે જોઈ ગયા હતા કે બધી બાજુઓ સરખી હોય છે, એટલે એને આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ કહીએ છીએ। તો આ એક સમઘન છે જેની પ્રત્યેક બાજુનું માપ 1 સેમી છે। જુઓ કે તમારા ગણિત પુસ્તક ગમત પુસ્તકની લંબાઈ કેટલી આપેલી છે, ઊંચાઈ કેટલી છે અને પહોળાઈ કેટલી છે? કે તમારા ગણિત ગમતની પુસ્તકની ઊંચાઈ 1 સેમી છે, તેથી અનુમાન કરો કે 1 સેન્ટીમીટરના કેટલા સમઘન ગણિતના પુસ્તક જેટલી જગ્યા રોકે। તો આપણે સૌ પ્રથમ એની લંબાઈ અને પહોળાઈ પણ ખબર હોવી જોઈએ। તો અંદાજે આપણે 500 સમઘન જેટલા ગોઠવી શકીએ, 1 સેમીના કેટલા 500 સમઘન। હવે આગળ આપણને પ્રશ્નો આપેલા છે કે મારું ગણિત ગમતનું પુસ્તક આશરે ખાલી જગ્યા 1 સેમી લાંબું છે। તો આપણે પ્રથમ ગણિત પુસ્તકની લંબાઈ માપીએ કે કેટલું લાંબું છે। તો આ ગણિત પુસ્તકની આપણે લંબાઈ માપી દઈએ, 25 સેમી જેટલું લાંબું થાય છે। તો અહીંયા આપણે શું લખીશું? 25 સેમી લખીશું। પછી શું કહે છે કે આથી ખાલી જગ્યા સમઘન તેની લંબાઈ પર ગોઠવી શકાય, તો કે 1 સેમીના માપનો 1 સમઘન છે, તો તેની લંબાઈ પર કુલ કેટલા સમઘન ગોઠવી શકાય? 25 સમઘન ગોઠવી શકાય, તો ત્યાં આપણે 25 લખીશું। હવે બીજું આપેલું છે કે અને આ લગભગ ખાલી જગ્યા 1 સેમી પહોળું છે, તો તેને આપણે પહોળાઈ પણ માપી દઈએ। પહોળાઈ કેટલી થાય છે? 20 સેમી મળે છે। તો આપણે લખી દઈએ કે તે લગભગ 20 સેમી જેટલું પહોળું છે, તો કે આથી 1 સેમીના ખાલી જગ્યા સમઘન તેની પહોળાઈ પર ગોઠવી શકાશે। હવે અહીંયા પહોળાઈ આપેલી છે આપણને 20 સેમી, અને 1 સેમીના કેટલા સમઘન? તો કે 20 સમઘન તેની પહોળાઈ પર ગોઠવી શકાય। આથી કુલ 1 સેમીના સમઘન ગણિત ગમતના પુસ્તક પર ગોઠવી શકાય। અહીંયા આપણને શું કહે છે કે આથી કુલ 1 સેમીના કેટલા સમઘન ગણિત ગમતના પુસ્તક પર ગોઠવી શકાય? તો એ તેની લંબાઈના 25 સમઘન ગોઠવ્યા અને પહોળાઈ ઉપર 20 સમઘન ગોઠવ્યા, તો 25 × 20 કરે તો કેટલા મળે છે? 500 મળે, તો કે 500 સમઘન લંબાઈ ઉપર જે સમઘન ગોઠવી શકાતા તે અને પહોળાઈ ઉપર જે સમઘન ગોઠવી શકાય તેનો આપણે ગુણાકાર કરીએ તો આખા ગણિત ગમતના પુસ્તક ઉપર એટલા સમઘન ગોઠવી શકાય। તો આથી કુલ 1 સેમીના 500 સમઘન ગણિત ગમતના પુસ્તક ઉપર ગોઠવાય શકે। હવે જો આ સમઘનને 1 હરોળમાં ગોઠવવામાં આવે તો તે હરોળ કેટલી લાંબી થશે? ખાલી જગ્યા 1 સેમી લાંબી થશે। તો અહીંયા આપણને જોઈ શકીએ છીએ કે આ સળંગ લાંબી લાઇનમાં ગોઠવેલા છે, તો કેટલા લંબઘન હશે? તો આપણે જે ગણિત ગમતના પુસ્તકના જે સમઘન જોયા એ એટલા સમઘન હશે, તો એ કેટલા સમઘન હતા? 500 સમઘન, તો કેટલા લાંબુ થશે? 500 સેમી લાંબુ થશે, કારણ કે 500 સમઘન તેની લંબાઈ ઉપર આપણે કુલ શોધી કાઢ્યા, તો કે 1 સેમી બરાબર નો 1 સમઘન આપેલો છે, તો કે 1 સેમી બરાબર 1 સમઘન થાય, 1 સેમી બરાબર 1 સમઘન માટે 500 સેમી બરાબર કેટલા સમઘન? તો 500 × 1 કરે તો 500 સમઘન તેની લંબાઈ જેટલી મળી જાય છે। હવે આપણને શું આપેલું છે? નીચે મહાવરો આપેલો છે। મહાવરાની અંદર આપણને ગણિત ગમત પહેલા નંબરનો પ્રશ્ન છે કે ગણિત ગમતના 5 પુસ્તકો દ્વારા એક મંચ બનાવવામાં આવ્યો, આ મંચનું કદ 1 સેમીના ખાલી જગ્યા સમઘન જેટલું થાય? તો કે ગણિત ગમતનું પુસ્તક એક પુસ્તકના આપણને કેટલા મળે છે? 500 સેમી મળે છે, તો કે એક પુસ્તકના 500 સેમી એવા આપણને કેટલા પુસ્તક કયા છે? 5 પુસ્તક, તો કે માટે 5 પુસ્તકના
કેટલા સમઘન મળે? તો 500 ગુણ્યા આપણે 5 કરીએ તો કેટલા મળે છે? 2500 સમઘન જેટલું મળે. તો કે ગણિત ગમ્મતના 5 પુસ્તકો દ્વારા એક મંચ બનાવવામાં આવ્યો તો આ મંચનું કદ 1 સેમીના 2500 સમઘન જેટલું થાય. હવે બીજા નંબરનો પ્રશ્ન આપેલો છે કે આ વસ્તુઓના કદનો 1 સેમીના સમઘનમાં અંદાજ લગાવો. હવે એક દિવાસીનું ખોખું આશરે 1 સેમીના ખાલી જગ્યા સમઘન જેટલું થાય. હવે આ જે દિવાસીનું ખોખું છે એની આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ખ્યાલ હોવો જોઈએ. તો આપણે સૌપ્રથમ એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માપી દઈએ. તો કે આ દિવાસીના ખોખાની લંબાઈ આપણને કેટલી જોવા મળે છે? 5 સેમી જોવા મળે છે. હવે તેની પહોળાઈ, પહોળાઈ કેટલી જોવા મળે છે? 4 સેમી જોવા મળે છે. અને ઊંચાઈ કેટલી? 1 સેમી જોવા મળે છે. તો કે એની આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ શોધી. તો કે એક દિવાસીનું ખોખું આશરે 1 સેમીના ખાલી જગ્યા સમઘન જેટલું થાય. તો આપણે શું કરવાનું? એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર કરીએ. તો લંબાઈ આપણને 5 મળી, પહોળાઈ 4 અને ઊંચાઈ 1. તો 5 × 4 એટલે 20, 20 × 1 એટલે 20. તો 1 સેમીના 20 સમઘન જેટલું થાય. તો મિત્રો, એક ભૂમિતિ પેટી એટલે કે જીઓમેટ્રિક બોક્સ, ભૂમિતિ પેટી એટલે કે કંપાસ બોક્સ આશરે 1 સેમીના ખાલી જગ્યા સમઘન જેટલું થાય. તો મિત્રો, જે તમારો કંપાસ છે તમારી પાસે, એની લંબાઈ માપવાની, પહોળાઈ માપવાની અને ઊંચાઈ માપવાની. તો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માપી અને જે જવાબ મળે એનો તમારે એટલા સમઘન જેટલું જોવા મળે છે. તો આ તમારે જે આપેલું છે પ્રશ્ન, એ તમારે ઘરે તમારા કંપાસ બોક્સનું માપ કાઢી અને લખવાનું છે. હવે નીચે કે 1 રબર આશરે 1 સેમીના ખાલી જગ્યા સમઘન જેટલું છે. તો મિત્રો, તમારે તમારું રબરની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માપી અને ત્રણેયના કદનો ગુણાકાર કરી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો, પછી તમારે ત્રણેય જે જવાબ મળે એટલા સમઘન જેટલું જોવા મળે છે. તો તમારે બીજો અને ત્રીજા નંબરનો જે ભૂમિતિ પેટી અને રબરનો પ્રશ્ન આપેલો છે, તમારે તમારા પુસ્તકમાં જાતે તમારે કરીને તમારી વસ્તુના આધારે કરવાનો છે.